અત્યારના સમયમાં આ બધું બહુ દુઃખની વાત છે કે અત્યારે સમય ક્યાં જઈ રહ્યો છે અને છોકરીઓ અત્યારે આ બીનાબેન એમનો વ્યૂ પોઈન્ટ મૂક્યો છે. આપ શું માની રહ્યા છો કે આ જે ઘટના બની એની પાછળ કયું કારણ હોય શકે? The very important thing now is આપકે આપણે આપણે શિક્ષિત અંધશ્રદ્ધામાં બંને રમશું doesn't make any difference, કારણ કે અલ્ટિમેટલી છોકરીનો હાથ બળી ગયો છે. હવે જે બીજા લોકો ના કરે એ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે. ઇમ્પોર્ટન્ટમાં એ ઇમ્પોર્ટન્ટ છે કે જે મેં ના કહ્યું કોઠાસૂઝ કોમન સેન્સ કાઠાસૂઝ એ કહી રહી છે, જેમાં ભણતર નથી જોઈતું, કે એ કહી રહી છે કે ભાઈ તમારી જોડે કઈ તકલીફ થાય આવું, ખાસ કરીને બહેનોના કેસમાં આટલું બધું ટીવીઓમાં બતાવે છે, આટલી બધી સિરિયલોમાં બતાવે છે કે જયારે ભાઈ પ્રોબ્લેમ આવે ત્યારે પોલીસને બોલાવવા, પોલીસને ત્યાં જાઓ. હવે ઇમ્પોર્ટન્ટ એ છે, એટલે મને નથી ખબર કે પેલી બેને એના ફિયાન્સીને કીધું હતું કે નહીં કે ભાઈ આપણે પોલીસ સ્ટેશન, નથી કીધું તો બી ઇમ્પોર્ટન્ટ છે કે તો ફિયાન્સીએ કેવું હતું. એટલે હવે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે જે ભાઈઓ સમજી રહ્યા છે એ લોકોને એ લોકો એ જાણવું જોઈએ, જરૂરી છે કે ભાઈ આ રીતે જે છેડતી થાય છે એના ગુના બને છે. ગુના બનીને લો છે 502 સિમ્પલ એક લો છે કે કોઈ છોકરો તમને ખાલી મૌખિક છેડતી કરે, હજી તો આમ તો અડબલા બી કરી હશે, આઈ ડોન્ટ નો કેવી છેડતી છે, પણ મૌખિક છેડતી કરે તો બી એને એને પોલીસ એના પર એક કલમ લગાડી શકે છે. ભલે બેલેબલ છે અને સજા આઈ થિંક એકાદ વર્ષની છે, પણ ઇમ્પોર્ટન્ટ છે કે કલમ લગાડે તાકી એ બીજી છોકરી સાથે એવું આવું ના કરે, આવું વર્તન એને છોકરીને હેરાન ના કરે. એટલે ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ છે કે જે ફિયોન્સી હતો હી શુડ હેવ સ્ટૂડ વિથ દેટ ગર્લ. કારણ કે તમે ફિયોન્સીનો મતલબ શું છે? ફિયોન્સીનો મતલબ ખાલી આડાવડા કામ કરવાનો છે, અને ફિયોન્સીનો મતલબ કે તમારે એની જોડે એની ડિગ્નિટી એન્ડ પ્રોટેક્ટ નથી કરવાની, તમારે એને પ્રોટેક્ટ નથી કરવાની. એટલે આ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણે ખાસ તમારા આ ચેટ શો થકી મોકલવો છે કે એ લોકોની ફરજ બનતી હતી. મારે તો એવું કેવું છે, આઈ મીન આઈ એમ લેટ મી બી લિટલ હાર્શ, તો છોકરીને કેવું છે કે જે છોકરો તમે પ્રોટેક્ટ ના કરી શકે એની જોડે બેન જિંદગી જીવવાનો આગળ મતલબ જ નથી. કારણ કે આજે આવું થયું છે, કાલે ઉઠીને હવે મારથી કહું બધું બોલાય નહીં વધારે, પણ તમે સમજી લો હું જે કહેવા માગું છું બિટવીન ધ લાઇન્સ, કે કાલે ભગવાન જાણે શું શું થઈ શકે. બીજી વાત, હવે જે પેલી બેને આ હાથ નખાયા, હવે એ બેનને બી કેવું છે કે બેન કાલ ઉઠીને માની લો તમારી દીકરી સાથે યા તમારી બહેન સાથે આવું થાય તો તમારી કેવી હાલત થાય? એટલે બેન તમે તમારા સ્વાર્થ માટે, તમારા પતિને બચાવવા માટે, તમારા જાતને બચાવવા માટે, સો કોલ્ડ તમારી ફેમિલી સો કોલ્ડ ફેમિલીને બચાવવા માટે તમે આ ખોટું કામ કર્યું છે, અને તમારે આ કામ નહોતું કરવું. કારણ કે આજે તમે તમારા જાતને તો નીચે ગિરાવી છે, જોડે આપણી આપણી સ્ત્રી સમાજને નીચે ગિરાયો છે. એટલે મારે કેવું છે કે બીજી ટાઈમ નેક્સ્ટ ટાઈમ કોઈ બહેનોના માઇન્ડમાં આવું આવે તો મહેરબાની કરીને તમે એવું માઇન્ડમાં ના રાખો. અલ્ટિમેટલી આપણે સ્ત્રી છીએ, અને આજે આજે વી ઓલ નો કે સ્ત્રી પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહી છે. આપણને એવી ખબર છે કે આમ બેટી બચાવની વાત થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણો જે સેક્સ રેશિયો છે, હજી ગુજરાતની જ વાત કરું તો હર 1000 મેલની સામે આપણો સેક્સ રેશિયો છે લેડીઝનો 848. એટલે તમે સમજી શકો છો આટલો મોટો ગેપ કેમ છે. અને વન ઓફ ધ રીઝન્સ ગેપ એટલા માટે છે કારણ કે સ્ત્રીની ડિગ્નિટી નથી જળવાઈ રહી, એ લોકોને પ્રોટેક્શન નથી મળી રહ્યું, એ લોકોને એ લોકોનું ફ્રીડમ ઇન્ડિપેન્ડન્સ જે મળવું જોઈએ એઝ અ સ્ત્રી નથી મળી રહ્યું. અને પછી આપણે મોટા મોટા વુમેન એમ્પાવરમેન્ટની વાતો કરીએ છીએ, એ સેમિનારોમાં જઈએ છીએ અને કહીએ છીએ કે ભાઈ અમારું શોષણ થઈ રહ્યું છે, પણ તમારી બુદ્ધિ ક્યાં ગઈ કે તમે એ સ્ત્રીને તમે પોતે હેલ્પ ના કરી કોઈ બીજો કંઈક સોલ્યુશન કાઢતે અને તમે આ રીતે કામ કરાયું? એટલે ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ મેસેજીસ ટુ બી સેન્ટ અક્રોસ, એન્ડ નોટ જસ્ટ ટોકિંગ કે અંધશ્રદ્ધા થઈ ગઈ, નોટ જસ્ટ ટોકિંગ કે અજ્ઞાનતા થઈ ગઈ. કારણ કે આપણે આવી ચીજો લઈ અને આપણે આપણા સેલ્ફને એવા એવા શું કહેવાય સાતમના ખોટા આપી રહ્યા છે, એટલે વી શુડ સ્ટોપ ગિવિંગ ધોઝ સાતમ. જી મીનાજી, એટલે અત્યારે